વેચનારના હક તો એ કલમ 55(4)A માં બતાવ્યું છે. હવે આપણે જે જોયું કે વેચનારના કેટલી જવાબદારી છે, તો એની સાથે વેચનારના હક શું છે તે જોયું. અત્યાર સુધી આપણે જોયું કે વેચનારના શું જવાબદારી છે, કે એને ભાઈ પજેશન આપવું જોઈએ, એને એના દસ્તાવેજ આપવા જોઈએ, એ પૂછે સવાલના જવાબ આપવા જોઈએ, એનો કબજો આપી દેવો જોઈએ, એને બધા જ વેરા ભરી દેવા જોઈએ, એ બધા એની જવાબદારી હતો. તો એનો હક શું, વેચનારના હક શું, એ કલમ 55(4)A માં બતાવ્યું છે કે મિલકતની માલિકી ખરીદદારને પ્રાપ્ત થાય ત્યાં સુધી તેના ભાડા અને નફા માટે તે હકદાર છે. એમાંથી જે કોઈ આવક હોય, જે કોઈ ભાડું હોય, એની જે કોઈક અંદરથી ઇન્કમ હોય, તો જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ ન થાય ત્યાં સુધી એ મેળવવા માટે વેચનાર હકદાર ઠરે છે. પૂરી ખરીદ કિંમત ચૂકવાયા પહેલા મિલકતની માલિકી ખરીદદારને પ્રાપ્ત હોય ત્યારે ખરીદ કિંમત તેનો કોઈ બિન ચૂકવાયેલો ભાગનો જે તારીખે કબજો સોંપી દેવામાં આવ્યો હોય તે તારીખથી વેચાણ કિંમત તેના કોઈ ભાગ ઉપરના વ્યાજનો બોજો સદ્રુ ખરીદનાર અવેજ વિના તબદીલીથી લેનાર અથવા વેચાણ કિંમત ચૂકવાઈ નથી તેવી જાણ સાથે તબદીલીથી મેળવવા હસ્તકની મિલકત પર તે બોજો રહે છે. હવે આ જે આપણે વાત થઈ કે મિલકતનું વેચાણ કોને કહેવાય, તો પૂરેપૂરી કિંમત ચૂકવીને વેચાણ કરો અથવા વેચાણ ચૂકવવા માટેનું વચન આપીને ચૂકવી શકાય, અથવા તો પાટલી તમે હવે ચૂકવો ને પાટલી બાકી રાખો તે રીતે વેચાણ દસ્તાવેજ થઈ જાય, તો ખરીદદારને એ હક છે કે જ્યાં સુધી એની પૂરેપૂરી કિંમત એને ન મળે ત્યાં સુધી એવી વણ વેચાયેલી કિંમત અરે વણ ચૂકવાયેલી કિંમતનો બોજો એ મિલકત પર રહેશે, તો એ બોજાવાળી મિલકત રહેશે. અથવા એમાંથી જો શરત પ્રમાણે વ્યાજ ચૂકવવાનું હોય તો વ્યાજનો બોજો એ એના મિલકત પર રહેશે. આપણે જોઈએ છે કે સાટાકટ કરવાથી મિલકત પર કોઈ ચાર્જ કે બોજો ઊભો થતો નથી, એમાં કોઈ હક મળતા નથી, પણ જ્યારે વેચાણ દસ્તાવેજ થઈ જાય અને કિંમત ચૂકવવાની બાકી હોય તો પણ એ ખરીદદારને એટલો હક મળે છે કે એનો બોજો એ વેચી દીધા છતાં પણ એ મિલકત ઉપર રહેશે. એટલે વસૂલ મેળવવા માટે, એના પર દાવો કરવા માટે, એના પર મનાઈ મેળવવા માટે, અથવા તો એ દસ્તાવેજ રદ કરવા માટે, અથવા તો એના ઉપરનું કામ આગળ થતું અટકાવવા માટે એ તમામ પગલાં લઈ શકે, કારણ કે એ મિલકત પર એ બોજો ગણાય છે. વેચાણ પૂરું થવાને વેચનારને અથવા તે આદેશ કરે તે વ્યક્તિને ખરીદ કિંમત આપવા અથવા ધરવા માટે, પરંતુ મિલકત બોજા રહિત વેચવામાં આવી હોય ત્યારે ખરીદનાર વેચાણની તારીખે મિલકત પર હોય એવા બોજાઓની રકમ ખરીદ કિંમતમાંથી બાકી રહેલી લાગશે અને તેને રોકી લીધેલી રકમ માટે તે હકદાર વ્યક્તિઓને તેણે ચૂકવવાની રહેશે. હવે આ ટેકનિકલ ભાષામાં જોઈએ તો જ્યારે વેચાણ દસ્તાવેજ કરવામાં આવે ત્યારે વેચાણ માટે નક્કી કરેલી પૂરેપૂરી કિંમત વેચાણ લેનારે વેચાણ આપનારને ચૂકવી દેવાની રહેશે, સિવાય કે જો એવી કોઈ શરત થઈ હોય કે મિલકતમાં ફલાણો બોજો છે અથવા તો મિલકત પર કોઈક લેણું બાકી છે, તેવા સંજોગોમાં જે રકમ બાકી હોય તે પોતે રોકી શકશે, પણ બાકીની વ્યક્તિ એ ચૂકવવા માટે જવાબદાર ઠરે છે. એટલે ખરીદનાર વેચનારને એવો હક છે કે એ પોતે માંગી શકે અથવા પોતે કોઈને કહે કે ભાઈ તું આ કિંમત, આ અવેજની રકમ આને ચૂકવી દેજે, તો તેવી રકમ એણે એને વેચનારે ચૂકવી જોઈએ. એટલે ખરીદનારને વેચાણની તારીખે પૂરેપૂરી રકમ મેળવવા માટે એ હકદાર છે, સિવાય કે એ બે વચ્ચે જો કોઈક કરાર થયો હોય, કોઈ શરત નક્કી થઈ હોય તો એ અપવાદ છે. બાકી જે દિવસે વેચાણ થાય તે દિવસે પૂરેપૂરી કિંમત વેચનારને મળી જવી જોઈએ.